જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાવેલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાએ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લોકો સાથે યોગા કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગા એ આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો છે. યોગ કરવાથી ઘણી બીમારીઓ સરળતાથી દૂર થઈ શકે છે, સાથે સ્વાસ્થ્ય પણ રહી શકાય છે. 21 જૂન સમગ્ર વિશ્વમાં યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ઘણા અલગ અલગ સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પણ યોગ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયા યોગા કરવા માટે જોડાયા હતા અને તેઓએ લોકો સાથે યોગા કર્યા હતા. સાથે સાથે તમામ લોકોને નિયમિતપણે યોગ કરવા માટે પણ અપીલ કરી હતી. નઝીર શેખ સાથે સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે. એકવીસમી જૂન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સમગ્ર વિશ્વ જ્યારે યોગ દિવસ ઉજવી રહ્યું છે, એવા વિશ્વ યોગ દિવસની સર્વે નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું. યોગ એ વિજ્ઞાન છે. શરીર, આત્મા, મનને એક સાથે જોડતી આ ક્રિયા છે અને યોગ દ્વારા શરીરની તંદુરસ્તી હોય, માનસિક તંદુરસ્તી હોય, એ તમામ ક્રિયાઓ શક્ય છે. યોગના ઘણા બધા ફાયદા આપણને સૌને ખબર છે, પરંતુ યોગ એક દિવસે સિમ્બોલિક ન કરતા સમગ્ર વર્ષ દરમિયાન નિયમિતપણે જો યોગ કરવામાં આવે તો શરીર, મન, સમગ્ર આપણું જીવન તંદુરસ્ત રહેતું હોય છે. અને આ કોરોનાના કાળની અંદર યોગની સાથે પ્રાણાયામ, સૂર્ય નમસ્કારનું પણ એટલું મહત્ત્વ છે. સૌને આજના દિવસે હું અપીલ કરું છું કે આપ યોગ નિયમિત કરો અને પોતાને, પોતાના પરિવારને, સમાજને સુરક્ષિત રાખીએ, દેશને સુરક્ષિત રાખીએ. દેશ સ્વસ્થ બને, સ્વસ્થ દેશથી જ સમર્થ, એટલે કે સ્વસ્થ ભારત, સમર્થ ભારતનો આપણે નિર્માણમાં સૌ ભાગીદાર બનીએ. આજના ફરી એકવાર યોગ દિવસની સર્વેને શુભકામનાઓ.